રુઝાન જીને પૂછવા માંગુ છું કે રુઝાન જી, સમાજના બુદ્ધિજીવીઓની જવાબદારી કેટલી, નાગરિકોની જવાબદારી કેટલી, અને પોલીસ અને કાયદો વ્યવસ્થા પર ભરોસો કેટલો મૂકે? હવે અમાર નાગરિકોની જવાબદારી સાહેબ કેમ કેમ ના એટલે એ હવે નાગરિકો ડફોળ બનાવે છે. નાગરિક એટલે આપણે આમ ધર કે પેલી સાચવી ભાગતી તો નાગરિક કેમ પકડો ભાગવાની વાત નહીં, પણ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે. પોતાનું જાન બચાવવા કરે, નોટ લેસ નોટ ગટ, ઠીક છે. પણ એટલીસ્ટ એ તો કહેવાય ને કે પોલીસ પર ભરોસો કેવી રીતે લોકો મૂકી શકે, કાયદા વ્યવસ્થા પર ભરોસો કેવી રીતે મૂકી શકે? ના ના, આમાં કાયદા વ્યવસ્થા અને પોલીસ પર ભરોસામાં પોઈન્ટ નથી. આ પર્ટિક્યુલર ઇશ્યુ લો એટલે આપણે લેટ અસ નોટ કમ્બાઈન થિંગ્સ કે તમે કો મારા ઘરે ચોરી થઈને હું પોલીસ પર કેટલો ભરોસો મૂકી શકું, આની જોડે કોમ્બિનેશન ના થાય. હા, એ બધું જેમ સાહેબ અત્યારે કહ્યું કે આપણે તો ડોક્ટરની બી વાત કરીએ, હવે ડોક્ટરની વાત કરીએ તો મેડિકલ સર્ટિફિકેટની બી વાત કરીએ, અને જો ઓપરેશન થતો અને એમાં જે આડું અવળું થતું એ બી તમને મને ખબર છે. આપણે એ તો ઇનડેફિનેટ છે, આપણે 10 કલાક વાત કરશો તો બી એવું નહીં હશે. ધ પોઈન્ટ ઇઝ નાઉ દેટ કે અલ્ટિમેટલી અગર આવું ના થાય તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પોલીસ ઢાક પીછોડ ના કરે. હવે તમે મારી વાત સાંભળો, અત્યારે એક કમિટી બને કે જે બી ઇન્વેસ્ટિગેશન થાય એટલે પોલીસ હેઝ ટુ સેટ એન એક્ઝામ્પલ, જે આટલા વખત નથી કરી. એટલે હવે જે એનો બોસ છે, માની લો કે જે ઇન્વેસ્ટિગેટર છે, એ બી કદાચ મોટિવેટેડ નહીં થઈ જાય એ જોવાની જરૂર છે. એટલે આપણે ત્યાં બી ડાઉટ તો છે કે મોટિવેટ ના થાય, બધાને સજા મળવી જરૂર છે. કારણ કે જ્યાં સુધી બધાને સજા નહીં મળે ત્યાં સુધી આ થતું રહેવાનું છે. એટલે પછી આપણે એવરી ટાઈમ આની પાસે